प्रणाम माधव विद्या संकुल में ऑनलाइन टीचिंग में आपनुं हार्दिक स्वागत छे। धोरण चार विषय गणित चैप्टर नंबर चार टिक टिक टिक। चलो विद्यार्थी मित्रों, मैं ऑनलाइन टीचिंग में तमने टिक टिक विषयना महत्वना मुद्दा सारा एवा समझावी दीधा था, फोटो पण मोकलावी दीधो हतो अने तमने नोटबुक में लखवाना पण कीधा हता। बरो विद्यार्थी मित्रों, तो आपणे प्रेक्टिस वर्गनी अंदर थोड़ा घड़ियाळना समय विषे समझी लईए कि घड़ियाळनो समय केवी रीते आपणे जाणवो जोईए। तो घड़ियाळ आ रीतनी आपणे दोरेली होय छे विद्यार्थी मित्रों, बराबर। अहींया 12 लखेला होय ए पछी 1 2 3 4 5 6 7 8 9 10 11 12 आ रीते आपणे लखेलू होय छे, बराबर। तो आनी अंदर आपणे कलाक कांटो कोने गणवो અને મિનિટ કાંટો કોને ગણવો એ વસ્તે એ વિશે સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો। તો જે નાનો કાંટો હોય છે એ આપણો કલાક કાંટો હોય છે, જ્યારે આપણો મોટો કાંટો હોય છે એ મિનિટ કાંટો હોય છે, આની અંદર આપણો સેકન્ડ કાંટો પણ હોય છે જે આખો દિવસ ફર 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 જ કરતો હોય, બરાબર। સેકન્ડ કાંટો જે હોય છે એક વખત ફરે એટલે એક મિનિટ કાંટો આગળ એક વખત ખસે, પાછો ફરી વખત સેકન્ડ કાંટો ફરે આખો ગોળ ફરી જાય એટલે પાછો મિનિટ કાંટો ફરીથી ખસે, બરાબર વિદ્યાર્થી મિત્રો। એ જ રીતે જ્યારે મિનિટ કાંટો ખસે, 5 અંક મિનિટ કાંટો ખસે એટલે કલાક કાંટો પણ સેજ આગળ વધતો આપણને જોવા મળે છે। ચલો આપણે શીખી જઈએ, પહેલાં એક ઉપર હોય એટલે આપણે સમજી લેવાનું કે 5 મિનિટ થઈ કહેવાય, જ્યારે મોટો કાંટો એટલે કે મિનિટ કાંટો 2 ઉપર હોય તો 10 મિનિટ ગણવાની, 3 ઉપર હોય તો 15 મિનિટ ગણવાની, 4 ઉપર હોય તો 20 મિનિટ ગણવાની, 5 ઉપર હોય તો 25 મિનિટ ગણવાની, 6 ઉપર હોય એટલે આપણે 30 મિનિટ ગણવાની, એ જ રીતે 7 ઉપર હોય તો આપણે 35 મિનિટ ગણવાની, 8 ઉપર હોય તો આપણે 40 મિનિટ ગણવાની, જ્યારે 9 ઉપર હોય તો 45 મિનિટ ગણવાની, 10 ઉપર હોય તો 50 મિનિટ ગણવાની, 11 ઉપર હોય તો 55 મિનિટ ગણવાની અને 12 ઉપર હોય એટલે 60 મિનિટ, એટલે કે 1 કલાક થયો કહેવાય, બરાબર વિદ્યાર્થી મિત્રો। જ્યારે દાખલા તરીકે આપણે સમજીએ કે નાનો કાંટો 4 અને 5 વચ્ચે છે અને મોટો કાંટો 6 ઉપર છે તો આપણે કેટલા વાગ્યા ગણવાના, તો આપણે ગણવાના કે 4 અને 30 મિનિટ થઈ છે, કેમ કે આપણે અહીંયા લખેલું છે એટલે આપણને ખબર પડી ગઈ કે આ 30 મિનિટ થઈ કહેવાય, ભલે 4 અને 5 વચ્ચે રહ્યું પણ બોલાઈશું 4 જ, હજુ 5 ઉપર કમ્પ્લીટ નથી આવ્યું એટલે 5 બોલી શકાય નહીં, 4 જ આપણે ગણવાના। એ જ રીતે બીજી ઘડિયાળ છે કે 1 અને 2 વચ્ચે નાનો કાંટો છે એટલે કે કલાક કાંટો છે અને મોટો કાંટો 9 ઉપર છે, તો આનો આપણે ટાઈમ લખવો હોય તો શું લખી શકાય, 9 ઉપર એટલે ગણવાનું હોય તો કેટલી મિનિટ ગણવાની, 45 મિનિટ, અને 1 અને 2 વચ્ચે છે, કમ્પ્લીટ 2 ઉપર આવ્યો નથી એટલે આને આપણે લખવું હોય તો શું લખવાનું, 1 અને 45 મિનિટ, શું લખવાનું વિદ્યાર્થી મિત્રો, 1 અને 45 મિનિટ, અને આને આપણે બીજી રીતે બોલવું હોય તો શું બોલી શકાય, 1.25, પોણા 9 ઉપર આવે એટલે 1.25 શબ્દ વપરાય, બરાબર વિદ્યાર્થી મિત્રો, 1.25 એને આપણે મિનિટોમાં લખવાનું કીધું હોય તો કેવી રીતે લખવાનું, તો 1 અને 45 મિનિટ એવી રીતે લખી શકાય, બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે દાખલા તરીકે 3 ઉપર કાંટો હોય, ખાલી સમજાવું છું આની અંદર કે ના મોટો કાંટો 3 ઉપર હોય અને નાનો કાંટો 1 ઉપર હોય તો કેટલા વાગ્યા કહેવાય, તો 1 અને 15 મિનિટ કહેવાય અથવા તો 1:15 કહેવાનું, શું કહેવાનું, 1:15, બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે ત્રીજી આવે છે ઘડિયાળ, કે ત્રીજી ઘડિયાળની અંદર કે 6 અને 7 વચ્ચે કાંટો છે કલાક કાંટો, જ્યારે મોટો કાંટો છે 9 ઉપર, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો હવે આને આપણે ટાઈમ લખવો હોય તો શું લખવાનું, તો 6 કલાક
45 મિનિટ. અને આપણને બોલવું હોય તો કેવી રીતે બોલી શકાય? 7:15, 7:15. 9 પર મોટો કાંટો હોય એટલે એને આપણે 7:15 ગણવામાં આવે છે. એ જ રીતે ચોથી ઘડિયાળ આવે છે વિદ્યાર્થી મિત્રો કે 5 અને 6ની વચ્ચે, 5 અને 6ની વચ્ચે, એટલે કે કલાક કાંટો 5 ઉપર અને મિનિટ કાંટો 6 ઉપર. તો આને કેટલે કહેવાય? તો 5:30, 5:30. ચલો પાંચમી ઘડિયાળ આવે છે વિદ્યાર્થી મિત્રો, તો આમાં આવે છે 6 અને 7ની વચ્ચે, એટલે હજુ 6 ઉપર જ કહેવાય. અને નાનો મોટો કાંટો છે 3 ઉપર, તો આને આપણે લખવું હોય તો કેવી રીતે લખાય? 6:15 અથવા તો 6:15, 6:15, એટલે કે 6 અને 15 મિનિટ કહેવામાં આવે છે. ચલો છઠ્ઠા નંબરની ઘડિયાળ છે, તો નાનો કાંટો છે 4 અને 5ની વચ્ચે અને મોટો કાંટો છે એટલે કે મિનિટ કાંટો છે 8 ઉપર, એટલે કે કેટલા વાગ્યા ગણવાના? તો 4:40 કહેવાય, 4:40. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ 6 એ 6 ઘડિયાળ મેં તમને શીખવાડી દીધી. એવી ને એવી બીજી પણ 6 ઘડિયાળો છે, એ તમારે તમારી જાતે તમારી નોટબુકમાં તમારે લખી દેવાની. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ તમને ઘડિયાળો દોરતા પણ આવડી જશે અને શીખવાતા પણ આવડી. ચલો હવે બીજો દાખલા નંબર આવે છે કે દર્શાવેલ સમય મુજબ કલાક કાંટો અને મિનિટ કાંટો દોરો. હવે આપણને આ સમય દર્શાવેલો છે કે આ સમય પ્રમાણે આપણે ઘડિયાળ દોરવાની છે, તો કેવી રીતે દોરવાની એના વિશે આપણે સમજી જઈએ વિદ્યાર્થી મિત્રો. કે 2 અને 45 મિનિટ આપણને કીધી છે, તો 2 અને 45 એટલે 9 ઉપર કાંટો આવે ત્યારે 45 મિનિટ. ચલો વિદ્યાર્થી મિત્રો, 2 અને 45, 2 એટલે નાનો કાંટો આપણે 2 ઉપર દોરવાનો અને મોટો કાંટો આપણે 9 ઉપર દોરવાનો. બરાબર વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે 4 અને 40, તો આપણે નાનો કાંટો શેના ઉપર દોરીશું? 4ની અને 5ની વચ્ચે, અને મોટો કાંટો 8 ઉપર. આ બધી જ ઘડિયાળ તમારે તમારી જાતે તમારી નોટબુકમાં દોરી દેવાની. અસ્તુ, પ્રણામ.